પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. પંચમહાલના શહેરમાં અનાજ કૌભાંડ મામલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અનાજ કૌભાંડ થયું તેની તપાસ SOGAને આપવાની જગ્યાએ SCBને આપવાની જોઈએ, સાથે FCI ગોડાઉનમાંથી પણ બારોબાર જતું રહેવાનું પણ જણાવ્યું હતું. તેમજ અનાજ કૌભાંડમાં કોના કોના સુધી રૂપિયા પહોંચતા હતા તેની પણ તપાસ થતી જોઈએ. ખાસ કરીને ટ્રાન્સપોર્ટર વાહનથી લઈ પણ તપાસ કરવામાં આવે. ના કૌભાંડ બહુ જ મોટું અનાજ કૌભાંડ છે. આ તપાસ SOGને આપવાથી કંઈ કશું થઈ શકવાનું નથી. આ તપાસ તો એન્ટી કરપ્શન બ્યુરોને આપવી જોઈએ, કારણ એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. લોકો પૈસા લઈને બધા ધંધા કરતા હોય છે, એટલે આ તપાસ SCBને આપવી જોઈએ કે જેથી કરીને SCB એમાં ક્યાં ભ્રષ્ટાચાર થયો છે, કોણે શું કર્યું છે અને કોણે કોણે શું પૈસા લીધા છે એની તપાસ કરવા માટે માનનીય મુખ્યમંત્રીને અગાઉ પણ મેં લેટર લખેલો છે, પુરવઠા મંત્રીને પણ કાગળ લખેલો છે. અને આ મોટું એટલું મોટું અનાજનું ગોડાઉનમાંથી માલ ઉપડી જાય અને કોઈને ખબર ના પડે, પણ જે ટ્રાન્સપોર્ટરો છે એ ટ્રાન્સપોર્ટરો FCIના ગોડાઉનમાંથી જ માલ બરાબર ઉડાડીને ફ્લોર મિલોની અંદર વેચી નાખતા હોય એવું મારું માનવું છે. એટલે આ બાબતે સંપૂર્ણપણે તટસ્થ અને ન્યાયી તપાસ થાય એવી મારી માગણી છે. અને હું માનનીય મુખ્યમંત્રી પાસે અને ગૃહમંત્રી સાથે હું આ બાબતે પત્ર લખી અને ચર્ચા કરી અને આ તપાસ SCBને જાય. પ્રિતેશ દરજી, GTV ન્યૂઝ, પંચમહાલ.